એન્ડ વેલકમ ટુ ધી સેકન્ડ સેશન ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ઓર પર્સનલ મેનેજમેન્ટ લેક્ચર આઈ એમ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર આપણે બી યુનિટ ટુ કર્મચારીની ભરતી અને પસંદગીમાં બઢતીના ટોપિક વિશે ડિસ્કશન કર્યું હતું વોટ ઇઝ પ્રમોશન બઢતી એટલે શું અને બઢતીના કારણો કોઝિસ ઓબ્જેક્ટિવ્સ ઓર પર્પઝ ઓફ પ્રમોશન એના વિશે વાત કરી હજુ આપણે ટાઈપ્સ ઓફ પ્રમોશન કે બઢતી કઈ કઈ રીતે આપી શકાય એના વિશે વાત કરવી છે બટ એ પોઈન્ટને અત્યારે આપણે હોલ્ડ ઉપર રાખીએ અને બદલી વિશે વાત કરવી છે બિકોઝ જનરલી એવું થતું હોય છે કે બઢતી અને બદલીનો કોન્સેપ્ટ મિક્સઅપ થાય છે સ્ટુડન્ટ્સને સો એ ન થાય એના માટે થઈ અને બઢતીના બેઝિક ડિસ્કશન પછી હું અત્યારે ડાયરેક્ટ બદલી વિશેનું બેઝિક ડિસ્કશન કરું છું પછી આપણે અગેન બઢતીના જે બાકીના પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરીશું ફાઇન સો હવે આપણે આ સેશનમાં વાત કરીએ બદલી એટલે શું વોટ ઇઝ ટ્રાન્સફર કર્મચારીને વર્તમાન હોદ્દા જેવા જ સમકક્ષ હોદ્દા ઉપર મૂકવામાં આવે કે જ્યાં એની જવાબદારી સત્તા કે વેતનમાં કંઈ જ ફરક ના પડતો હોય એને બદલી કહે છે એટલે વ્યવસ્થા તંત્રની એક જ સપાટીએ આવેલા હોદ્દા પરથી ખસાડીને બીજા હોદ્દા ઉપર મૂકવામાં આવે ત્યારે એને બદલી કહેવામાં આવે છે વ્યક્તિને તેના વર્તમાન આ જે ડેફિનેશન તમે સ્ક્રીન પર જુઓ છો એ ડેલ યોર્ડર ટુંબલ અને સ્ટોને આપેલી છે વ્યક્તિને તેના વર્તમાન હોદ્દા ઉપરથી અહીંયા હોદ્દા એમ વાંચજો સોરી ફોર પ્રિન્ટિંગ મિસ્ટ ટાઈપિંગ મિસ્ટેક વ્યક્તિને તેના વર્તમાન હોદ્દા ઉપરથી બીજા હોદ્દા ઉપર મૂકવામાં આવે કે જ્યાં તેની ફરજો જવાબદારીઓ અને ચાતુર્ય અને વળતરમાં ખાસ નોંધપાત્ર ફેરફાર ન થતો હોય તેને બદલી કહે છે હોદ્દો એ જ રહેશે જવાબદારી અને સત્તા પણ એ જ રહેશે અને વળતર પણ એ જ રહેશે માત્ર સ્થાન જે છે એ બદલશે એને કહેવામાં આવે છે બદલી તો જેવી રીતે બઢતી પણ એના પણ કંઈક કોઝિસ પર્પઝ હતા એ રીતે બદલીના પણ કંઈક પર્પઝ કોઝિસ ઓબ્જેક્ટિવસ હોય છે એ આપણે ચર્ચા કરીએ કે શું હોય બદલીના કારણો હેતુઓ ઓબ્જેક્ટિવ્સ ઓર રીઝન્સ ફોર ટ્રાન્સફર તો એક તો વ્યવસ્થા તંત્રની જરૂરિયાત પૂરી કરવા કોઈ એક વિભાગ કે શાખા હોય બ્રાન્ચ હોય એમાં કર્મચારીઓ જરૂરિયાત કરતા વધારે હોય અને અથવા તો ટેકનોલોજીમાં કોઈ ફેરફાર થાય અથવા તો ઉત્પાદનના જથ્થામાં કંઈ ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્રની તંત્રની જરૂરિયાત પૂરી કરવા એડજસ્ટમેન્ટ કરવા કોઈ એક શાખામાં કર્મચારીઓ ઓછા હોય ત્યાં વધારે જરૂર હોય તો ત્યાં મૂકવા પડે ટેકનોલોજીમાં ફેરફાર થાય તો ટેકનોલોજી જાણતા હોય એવા કર્મચારીને મૂકવા પડે અને ઉત્પાદનના જથ્થામાં પણ જો ઘટાડો ઘટાડો કે વધારો થાય તો એ મુજબ એડજસ્ટમેન્ટ કર્મચારીઓનું કરવું પડે તો એ માટે બદલી કરવામાં આવે છે એ સિવાય કંટાળાજનક પરિસ્થિતિ નિવારવા એક જ પ્રકારનું કે એક ધાર્યું નિરંતર કામ કરવાથી કોઈ પણ માણસને બોર્ડમ ફીલ થાય કંટાળો આવે નીરસ બની જાય તો આવા સંજોગોમાં એનું પ્લેસ સ્થાન બદલવાથી પ્લેસ ચેન્જ કરવાથી એને જે છે એ થોડી ચેન્જ મળે છે કે જેથી એ વધારે પ્રોડક્ટિવ થઈ શકે ત્યારબાદ વ્યૂહાત્મક આયોજનનો અમલ વ્યૂહાત્મક આયોજનના અમલીકરણ માટે વ્યવસ્થાતંત્રમાં ફેરફાર કરવામાં આવે અને એના અનુરૂપ કર્મચારીઓને કામની સોંપણી કરવામાં આવે વ્યૂહાત્મક આયોજન એમ કહે છે કે કોઈ એક જગ્યાએ એક જ કર્મચારીને વધારે લાંબા સમય સુધી રાખવા જોઈએ નહીં અગર કર્મચારીઓનું શફલિંગ કરવામાં આવે તો એ જ છે એ બધી રીતે વધારે યોગ્ય ગણવામાં આવે છે વ્યૂહાત્મક આયોજનની દ્રષ્ટિએ ત્યારબાદ કર્મચારીની જરૂરિયાત સંતોષવા કર્મચારીને ઘણી વખત અંગત પોતાના કોઈ કારણોસર જે છે એ બદલી જોઈતી હોય જેમ કે કોઈ કર્મચારી જે છે એને પોતાના નેટિવ પ્લેસમાં વતનમાં કે વતનથી નજીક હોય એવી જગ્યાએ પોતાનું કામનું સ્થળ હોય એને પસંદ હોય ઘણી વખત કોઈ કર્મચારી હોય એના સ્પાઉઝને એટલે કે એના જીવનસાથીને હસબન્ડ હોય તો વાઇફને અને વાઇફ હોય તો હસબન્ડને એમની જ્યાં નોકરીની પ્લેસ હોય ત્યાં ટ્રાન્સફર જોઈતું હોય તો આવા સંજોગોમાં કર્મચારીની જરૂરિયાત સંતોષવા પણ એને એ જગ્યાએ બદલી આપવામાં આવે છે અગર શક્ય હોય તો ત્યારબાદ કર્મચારીના ચાતુર્ય અને જ્ઞાનનો ઉપયોગ કરવા માટે કર્મચારીના આવડત ચાતુર્ય આ બધાનો ઉપયોગ કરવા માટે પણ એની યોગ્યતા પ્રમાણે બદલી કરવામાં આવે છે જેમ કે સપોઝ કોઈ સેલ્સ પર્સન હોય તો કોઈ એવું હોય કે એવી એરિયામાં આપણી બ્રાન્ચ હોય એઝ અન એમ્પ્લોયર હું વાત કરું છું તો એવા એરિયામાં બ્રાન્ચ હોય કે જ્યાં કોઈ વસ્તુનું સેલ થતું જ ના હોય અથવા તો કોઈ વસ્તુ પ્રમોટ કરવાના પ્રયત્નો કરવા છતાં પણ જે છે એમાં સક્સેસ ના મળતી હોય તો કોઈ સક્સેસફુલ સ્માર્ટ સેલ્સ પર્સન હશે એને ત્યાં મૂકવામાં આવશે કે એ કોઈ પણ સિચ્યુએશનમાં પોતાનું કામ જે છે સરસ રીતે કરી બતાવે છે રિઝલ્ટ લઈ આપે છે તો એવા વ્યક્તિને ત્યાં એના જ્ઞાનને જ્ઞાન ઉપયોગ કરવા માટે મૂકવામાં આવશે તો સક્સેસ ડેફિનેટલી મળશે તો આવા કારણોસર પણ ઘણી વખત બદલી કરવામાં આવતી હોય છે ત્યારબાદ આંતર અંગત સંઘર્ષ નિવારવા માટે સંઘર્ષ નિવારણ માટે પણ બદલી કરવી પડે ઘણી વખત કોઈ એક શાખામાં ઘણા બધા કર્મચારીઓ હોય તો કર્મચારીઓની વચ્ચે મતમતાંતર હોય મતભેદ હોય એના કારણે સંઘર્ષ થતો હોય તો આવા સંજોગોમાં અમુક કર્મચારીઓની બદલી કરી દેવાથી આ સંઘર્ષને નિવારી શકાય પછી વર્તમાન મુદ્દાઓ ઉપર ફરજો બજાવવા માટે અશક્તિમાન અમુક કોઈ કારણોસર જેમ કે અકસ્માત થયો હોય કોઈ ગંભીર માંદગી કોઈ વ્યક્તિને આવેલી હોય તો આવા કોઈ અન્ય કોઈ કારણોસર કર્મચારી જ્યારે વર્તમાન હોદ્દા ઉપર એની ફરજો ન બજાવી શકે એમ હોય ત્યારે એની નોકરી ચાલુ રહે એની રોજીરોટી એનું ગુજરાન ચલાવી શકાય એવા કારણોસર એને બદલી આપવામાં આવે છે જેમ કે કોઈ પ્રવાસી સેલ્સમેન હોય તમે જાણો છો પ્રવાસી સેલ્સમેન એટલે શું એસએસપીમાં તમારે આવે તો એના એને અગર લેગ ઇન્જરી થઈ હોય પગમાં કંઈ ખોડ રહી ગઈ હોય તો એવા સંજોગોમાં એને વેચાણ વિભાગમાં એક સિટિંગ વર્ક આપી દેવામાં આવે કે જે એ ડેસ્ક પર બેસીને કરી શકે બિકોઝ એ પ્રવાસી સેલ્સમેન તરીકે પોતાની ફરજ બજાવવા માટે અસક્ષમ છે એની ઇન્જરીના કારણે તો આવા સંજોગોમાં પણ એને જે છે બદલી કરી આપવામાં આવે છે ત્યારબાદ જોખમી કાર્યમાંથી મુક્તિ કોઈ કર્મચારી ઘણા બધા સમયથી કોઈ જોખમી કામ કરતા હોય અથવા તો એના ઉપર કામનો બોજો રહેતો હોય તો એમાંથી રાહત આપવા માટે પણ એને બદલી આપવામાં આવે છે પછી કામના કલાકો અનુકૂળ કરવા માટે કર્મચારી જે વર્તમાન હોદ્દા ઉપર કામ કરે છે ત્યાં કામનો સમય કે કલાકો એને અનુકૂળ ન આવતા હોય તો જે એને ટાઈમિંગ અનુકૂળ આવે એવી જગ્યાએ એને બદલી આપવામાં આવે છે ઘણી જગ્યાએ એન્ડ નાઇટ બંને શિફ્ટ ચાલતી હોય તો એ મુજબ ટાઈમિંગ એડજસ્ટ કરવા માટે પણ એને ટ્રાન્સફર કરી આપવામાં આવે છે ત્યારબાદ શિક્ષા કરવાના હેતુથી ફોર પનિશમેન્ટ પર્પઝ ઘણી વખત કર્મચારી જે છે નીતિ નિયમો કે શિસ્તના ધોરણોનો ભંગ કરતા હોય પાલન ન કરતા હોય તો એવા સંજોગોમાં એને સીધા જ નોકરીમાંથી કાઢી મૂકવા એ વાત વ્યાજબી નથી એઝ એન એમ્પ્લોયર અને એ વસ્તુ કાયદાની દ્રષ્ટિએ પણ શક્ય નથી હોતી તો એવા સંજોગોમાં એને શિક્ષા કરવા માટે ઘણી વખત દૂરના સ્થળે કે કોઈ કંટાળાજનક કાર્યવાળા હોદ્દા ઉપર ખસેડવામાં આવતા હોય છે ત્યારબાદ છેતરપિંડી કે ઊંચાપત ઘટાડવા માટે કોઈ એક જ સ્થાન ઉપર કર્મચારી લાંબા સમયથી કામ કરતા હોય તો ત્યાં એની ઓળખાણ ત્યાંના એકમના કર્મચારીઓ સાથે ત્યાંના ગ્રાહકો સાથે વધારે ગાઢ થઈ ગઈ હોય એજન્ટો સાથે તો એવા સંજોગોમાં એ ગાઢ ઓળખાણનો લાભ લઈ અને ઘણી વખત લાંચ લે કે ઊંચાપત કરે આવું બનતું હોય આ વસ્તુને નિવારવા માટે પણ એની બદલી અગર અમુક અમુક સમયે કરવામાં આવે તો આવું કંઈ થઈ શકતું નથી તો આ રીતે બદલી જે છે એના આવા કારણો હોઈ શકે બદલીમાં પણ અમુક ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે પણ હવે આપણે અગેન બેક ટુ બઢતી જશું બઢતીના જે ટોપિક બાકી છે એ ડિસ્કસ કરીશું પછી આપણે પાછો બટ બદલીના જે ટોપિક છે એ ડિસ્કસ કરીશું આ બેઝિક પોઈન્ટ બદલી અને બઢતીના મેં એક સાથે એટલે લીધા કે જેથી તમને એક્ઝેક્ટ એ બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવે ને બંને તમારે મિક્સઅપ ના થઈ જાય ફાઇન આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર થેન્ક યુ ફોર ઇન્ડિયા ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ સ્મિલ